સુરત શહેરમાં સિનેમા રોડ પર આવેલા પેરિસ પ્લાઝામાં ઓમ ઇલેક્ટ્રોનિક્સની બંધ દુકાનમાં અચાનક મોડી રાતે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 4 ગાડીઓ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. દુકાનમાં ઇલેક્ટ્રોનિકનો સામાન હોવાથી આગ ઝડપભેર પ્રસરી ગઈ હતી અને દુકાન બંધ હોવાથી ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગની ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા, જેથી મેદપુરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકોના ટોળાને દૂર કર્યા હતા. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી, જો કે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા સેવામાં આવી રહી છે. અમને ફાયર કંટ્રોલમાંથી ફોન મળેલ કે લાઈન હોટલમાં દિલ્હી હોટલની સામે દુકાનમાં આગ છે. અમે તાત્કાલિક ઘટનાસ્થળે આવીને જોયું તો બંધ દુકાનની અંદર ધુમાળો નીકળતા હતા. આવીને તરત અમે લાઈન કાઢી પર ત્યાં લગી અને સતત તોડી અને ગ્લાસ ગ્લાસ તોડી અંદર. સર, આગ લાગવાનું કારણ શું? કેમેરા સાઈડ પર પૂરા કાકડાના પાઇકઅપ પર કેમેરા એમાં શોર્ટ સર્કિટમાંથી કેમેરા સંપૂર્ણ શોધી ગયા. એનાથી જે બધા ચોથા ઊંડા નીચે બધા ઇલેક્ટ્રોનિકની વસ્તુ મૂકી દેતી એના પર પડવાથી આગ લાગી. ફાયર બ્રિગેડની કેટલી ગાડી હતી? બે ગાડી. કોઈ જાનહાની? અંસારી બજાર અને ગાંધીનગરની ગાડી હતી, જાનહાની કશું નથી.